અને એવા જ રણછોડ પગી વિશે ગીત ગાવો ત્યારે, હો રણછોડ પગી રણ બંકો રખી વાણે રે આ રંગ સે જા જાર બારે રાય કારે લોલ એ તને રંગ સે જા જાર બારે રાય કારે લોલ આવો રાત દિન ભરતો તું રે ગેસ્તાન મારે લોલ દુશ્મનનો વાળો તે તો દાટ રે આ રંગ સે જા જાર બારે રાય કારે લોલ એ તને રંગ સે જા જાર બારે રાય કારે લોલ. બનાસકાંઠાના સરહદી સુઈ ગામના લીંબાળા ગામના એક મુઠ્ઠી ઉછેરા માનવી એવો વ્યક્તિ કે જે પોતાનામાં રહેલી કુદરતી કળાને કારણે એક નાનકડા ગામના ચોકીદારમાંથી કામ કરી શક્યો સરહદના ચોકીદારનો, જેમને આપેલા દેશદાઝના ઉત્તમ ઉદાહરણનો આજે પણ લોકો વખાણી રહ્યા છે. વ્યક્તિ આજે હયાત ન હોવા છતાં આજે પણ દેશની વ્યક્તિ પર ગૌરવ છે. કોણ છે આ વ્યક્તિ, કેવી રીતે કમાવી પગીની નામના, એવું તે શું કર્યું દેશવાસીઓ માટે કે દેશવાસીઓના દિલમાં છવાઈ ગયો, દેશે શું કર્યું આ વ્યક્તિની યાદગીરી માટે, આવું જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં. આપણે એક એવા મહાપુરુષની વાત કરી રહ્યા છીએ કે જેમનામાં દેશદાઝની ભાવના હતી, જેમણે એક વાર નહીં પરંતુ બે બે વાર આપણા દુશ્મની દેશ પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમનું નામ છે રણછોડભાઈ રબારી ઉર્ફે પગી. જી હા, પગી નામથી ઓળખાતા આ રણછોડ રબારીએ અનેકવાર ભારતીય સૈન્ય દળને મદદ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવના વાછરડા ગામે સન 1910 ના આસપાસ જન્મેલા રણછોડ રબારી પાસે પગચિહ્નો ઓળખવાની કુદરતી શક્તિ હતી કે તેઓ ભણેલા નહોતા પરંતુ પગચિહ્નો ઓળખવામાં અનોખું કૌશલ્ય ધરાવતા હતા. માત્ર પગલા પરથી જ તે વ્યક્તિ કઈ દિશામાંથી આવ્યો છે, તે કઈ દિશામાં જઈ રહ્યો છે, એ કેટલું વજન લઈને ચાલી રહ્યો છે અને અત્યારે ક્યાં સુધી પહોંચ્યો હશે તે તમામ વિગતો જાણી શકતા હતા. આમ તો રણછોડભાઈ રબારી પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેવા લાગ્યા હતા. ત્યાં તેમને 300 એકર જેટલી જમીન પણ હતી, પરંતુ પાકિસ્તાન અલગ થયા બાદ ત્યાંના લોકો હિન્દુઓ પર જુલમ કરવા લાગ્યા. એક દિવસ ત્યાંની પોલીસે રણછોડ રબારી અને તેમના ભાઈને મારી નાખવાનો કારસો રચ્યો, પરંતુ આની જાણ રણછોડ રબારીને થઈ ગઈ અને પોલીસ આવું કંઈક કરે તે પહેલા જ રણછોડ રબારીએ અમારે સાસરા દેશ માટે સેવા કરતા સેવા કરતા એટલે પછી પોતાને આ દોનું ઘર હતું, ઘરે અહીંયા પછી પોતાને પૂછા ગાચે હોતો આવતા, પછી પોતે ઓફ થઈ ગયા તો એ તારે પોલીસ આવે, કોઈ બાપો લેવા આવે, કોઈ પૂછગાછ કરવા આવે, કોઈ ઘર ઘેરે દૈયામાં પતિબાનું ઘર દેખી આવ બધું દબાપો આપણાને મળે તો આપણને જાવું છે લીંબાળા પતિબાની ઘરે તો જઈ આવ. અને પછી પાછથી દબાપ આવ્યો કે એને પોતરાને નોકરીમાં લઈ લીધો, અને પોતરાને કે પછી અમારા દિયરનો દીકરો વિષ્ણુ નામે એ અમારા પોતરા બાને આવી અમારા દીકરાને પણ તરત દોહ હતો એનો આગળ હતો એનો નંબર લાગ્યો. 3 પાકિસ્તાની પોલીસના ડીમ ઢાળી દીધા અને 2 રાઇફલ અને 100 જેટલી ગોળીઓ લઈ પોતાની 300 એકર જમીન છોડી પરિવાર સાથે ભારત તરફ આગળ વધ્યા. રાધા નેસડા નજીકથી ભારતમાં પ્રવેશ કરી પાકિસ્તાની પોલીસના હથિયારો ભારતની પોલીસ પાસે જમા કરાવ્યા અને તે બાદ મોસાલ લીંબાળા તરફ આગળ વધ્યા અને મોસાલ લીંબાળામાં આશરો મેળવ્યો. ભારતમાં આવ્યા બાદ રણછોડ પગી પાસે કમાણીનું કોઈ સાધન નહોતું. છેવટે રણછોડ પગી લીંબાળા ગામમાં 7 રૂપિયાના પગારમાં ચોકીદારની નોકરીએ રહ્યા. જોકે એમની પાસે અદ્ભુત પગચિહ્નો ઓળખવાની કળા હોવાને કારણે પોતાના લીંબાળા ગામ સહિત આસપાસના ગામોની ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળ નીવડ્યા, જેની જાણ બનાસકાંઠા પોલીસને તથા બનાસકાંઠા પોલીસે 1962માં તેમને પગી તરીકે ભરતી કર્યા. તેમની આ કળાની જાણ ભારતીય સૈન્યને પણ થતા 1965ના યુદ્ધ સમયે ભારતીય સૈન્ય વાવ આસપાસના વિસ્તારમાં રોકાયેલું હતું અને વિકાકોટ સુધી પાકિસ્તાની સૈન્ય પહોંચી જતા સમયસર ભારતીય સૈન્યને ત્યાં પહોંચવાની જરૂર પડી. પરંતુ રણ વિસ્તારમાં માર્ગો કોને જોયા હોય, પરંતુ સીમાડાનો ભૂમિયો રણછોડ પગી સૈન્યની મદદે આવ્યા અને સૈન્યની સાથે ટૂંકા રસ્તાથી સમયસર ભારતીય સૈન્યને વાઘાકોટ પહોંચાડી દીધું અને ત્યાં પહોંચી આસપાસના વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યની ફોજ છુપાયેલા હોવાની બાતમી મેળવી ભારતીય સૈન્યને આપીને ભારતીય સૈન્યએ છુપાયેલા પાકિસ્તાની સૈન્ય પર હુમલો કરી 1200 જેટલા સૈનિકોને જમીનદોસ્ત કરી યુદ્ધમાં ભારતીય સૈન્યને વિજય મેળવ્યો હતો. ત્યારબાદ 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પણ રણછોડ પગીએ ભારતીય સૈન્યને મદદ કરી.
તે સમયે ભારતીય સૈન્ય હુમલો કરવા તો પહોંચ્યો, પરંતુ ચાલુ યુદ્ધમાં આપણા સૈન્ય પાસે દારૂગોળો ખૂટી જતા રણછોડ પગી સૈન્યની વહારે આવ્યા અને ઊંટ પણ ખુફિયા માર્ગોથી દારૂગોળો ભારતીય સૈન્યને પૂરો પાડ્યો અને તેમાં પણ ભારતીય સૈન્યનો વિજય થયો અને તે સમયના યુદ્ધમાં બનાસકાંઠાની બટાલિયનના સૌથી ઓછા જવાનો શહીદ થયા હતા, જેની નોંધ લઈ ઇન્ડિયન આર્મીના ચીફ માણેકશાએ બટાલિયનને આ બાબતે સવાલ કર્યો તો બટાલિયને આ તમામ શ્રેય પગીને આપતા તે સમયે માણેકશાએ રણછોડ પગીને ડિનર માટે પણ ઇન્વાઇટ કર્યા હતા। તે સમયે પણ પાકિસ્તાનના મલિન ઇરાદાઓને નાકામયાબ કરી જીત હાંસલ કરવામાં રણછોડ પગી અગત્યની ભૂમિકા ભજવી। તેમની આ કામગીરીથી ખુશ થઈને તેમને સંગ્રામ મેડલ અને ઇન્ડિયન પોલીસ મેડલથી સન્માનિત પણ કરાયા। પાકિસ્તાનમાં 3 પોલીસ કર્મીઓને મારી કોઠીમાં પૂરી આવ્યા બાદ વારંવાર પાકિસ્તાની સૈન્યને ધૂલ ચટાડવામાં અગત્યની ભૂમિકા ભજવનાર રણછોડ રબારીનું માથું લાવવા પર તે સમયે પાકિસ્તાને રૂપિયા 50,000નું ઇનામ રાખ્યું હતું। જો કે દુશ્મનના દાંત ખાટા કરનાર પાકિસ્તાન તો રણછોડ પગીનું કંઈ જ ન કરી શક્યું, પરંતુ 2013માં રણછોડ પગીએ અંતિમ શ્વાસ લીધા, પરંતુ આજે પણ પોતાની દેશ દાજ થકી રણછોડ પગી ફક્ત લીંબાળા ગામ જ કે બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓના દિલમાં અગત્યનું સ્થાન પ્રાપ્ત કરતા ગયા। તેમના મૃત્યુ બાદ BSF દ્વારા 990 પિલ્લર પર રણછોડ દાસ BOP નામની ચોકી બનાવી ત્યાં તેમનું બાવલું મૂકીને તેમનો ઇતિહાસ દર્શાવાયો છે। તો લીંબાળા ગામની શાળામાં પણ BSF ની 142 બટાલિયન દ્વારા રણછોડ દાસ ફિટનેસ પોઈન્ટ ઉભો કરાયો છે, જેના થકી ગામના વિદ્યાર્થીઓ તેમજ યુવાનો પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખી દેશ સેવામાં મદદરૂપ બની શકે। તો બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ રણછોડ પગીની જીવનશૈલી પર ફિલ્મ તૈયાર થઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશના યુવાનો પણ રણછોડ પગીની જીવનશૈલીથી વાકેફ થઈ શકશે। મહત્વની વાત એ છે કે રણછોડ રબારી પગીએ કરેલા કાર્યોમાંથી પ્રેરણા મેળવી રણછોડ રબારીના દીકરા પણ સુઈગામ પોલીસ મથકમાં પગી તરીકે રહ્યા હતા। મારા દાદા રણછોડભાઈ સેવાભાઈ રબારી, કે જેઓ રણછોડ પગીના નામે બધા ઓળખે છે, તેઓ શરૂઆતમાં એમનો આખો પરિવાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વેથા પર રહેતો હતો અને તે વખતે પછી ભાગલા પડ્યા પછી એમના પરિવારને એમને પોલીસ દ્વારા તકલીફ થવાથી તેઓ અહીંયા લીંબાળા ગામ મોસણમાં આવીને વસ્યા અને અહીંયા શરૂઆતમાં એમણે ચોકિયા તરીકે નોકરી કરી અને ચોરી થતી તો એમના પગ દેખી અને ચોરોને એવું પકડતા। આ એમની સારી કામગીરીના કારણે પોલીસ પણ એમની મદદ લેવા માંડી અને પોલીસ ખાતાને એવો પગીભાઈ એક બે સારા કામ કરી આપવાથી 1962માં વનરાજસિંહ ઝાલા સાહેબે એમને પગી તરીકે સુગમ થોણામાં નિમણૂંક આપી અને તેઓ પગી તરીકે પોલીસને કામગીરી કરતા અને એ વખતે 1962નું જ્યારે યુદ્ધ થયું ત્યારે દાદાને આર્મી મદદ માટે બોલાયા અને દાદાને અહીંયા સુઈગામથી અને ભીગાકોટ આર્મીને લઈ જવા માટે સૌથી પહેલાં રાખ્યા અને એમણે આખી સૈન્યને રણના માર્ગે જે નજીકનો રસ્તો હતો નજીકના રસ્તે એમને સેઠ ભીગાકોટ સમયસર લઈ ગયા અને પાકિસ્તાનના સૈનિકોને બધી માહિતી આપી અને આપણે તે ભીગાકોટ પાકિસ્તાનના કબજામાં હતો એ આપણા સૈન્યના કબજામાં અપાયો અને એ વખતે આપણી યુદ્ધની જીત થઈ। ત્યારબાદ 1971ના યુદ્ધમાં દાદાને સાથે લીધા હતા આર્મીએ અને જે આપણે નગર પાર્ક અને સિંધ પ્રાંતનો મોટો વિસ્તાર દાદાના માર્ગદર્શન અને એમના બાતમીને બધું માહિતી આપવાના કારણે આપણા સૈન્યના કબજામાં આવ્યો હતો અને દાદા આર્મી સાથે 1 વર્ષ નગર પાર્ક કર્યા હતા અને પછી જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે દારૂગોળો ખૂટ્યો હતો ચાલુ યુદ્ધે અને વચમાં રણ અને ગોડાઉન આપણો આ બાજુ હતું જ્યારે દાદા ઊંટ ઉપર દારૂગોળો આખી રાત સૈન્યને પૂરો પાડી અને સવાર સુધી યુદ્ધ ચાલુ રાખ્યું। ત્યારબાદ આપણા ઇન્ડિયન એરફોર્સની વિમાન આવી અને આપણે યુદ્ધમાં આપણે જીત થઈ હતી અને આના કારણે આખો શ્રેય દાદાને આપ્યો હતો અને જે બટાલિયનમાં દાદા હતા એ બટાલિયનમાં ઓછામાં ઓછા સૈનિકો શહીદી થઈ હતી અને તે રાજસ્થાન અને કચ્છમાં શહીદી ઓછી થવાના કારણે આ ઓછી કેમ થઈ હું એમના સૈન્યના વડા માણેકશાહે પૂછાયું ત્યારે જે અહીંયાના અધિકારી હતા એમણે કીધું કે અમારી સાથે જોકે તેઓ રિટાયર્ડ થયા બાદ આજે રણછોડ પગીનો પપૌત્ર પણ માવસરી પોલીસ મથકમાં પગી તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે। પગી રણછોડ રબારીની ટૂંક માહિતીની વાત કરવામાં આવે તો વાવના વાછરડા ગામમાં અંદાજે 1910માં આસપાસ જન્મ થયો। અભ્યાસમાં આભણ, વ્યવસાયમાં પશુપાલન, પિતા સવાભાઈ નાનપણમાં મૃત્યુ પામ્યા, દાદીમા નાથીમાએ મોટા કર્યા, 3 ભાઈઓ હતા। બીજા નંબરના આ રણછોડભાઈ રબારી હતા, સંતાનમાં 2 દીકરી અને 2 દીકરા હતા। અવસાન 2013માં થયું, ગાર્ડ ઓફ ઓનર અપાયું, ગામમાં ચોકીદાર તરીકે રાખ્યા। પગની કુશળતાના કારણે 8 આના પગાર આપતા, ચોર પકડી આપતા, પોલીસ મદદ માટે લઈ જતી, અનાજની ચોરીમાં મદદ કરી, પાકિસ્તાનની માહિતી મંગાવી અને ખુફિયા માણસને ભારત લાવ્યા। ત્યારથી પગી તરીકે ઓળખાતા કોન્સ્ટેબલ તરીકે 1962માં ભરતી કર્યા।
1961માં સેના સુઈગામથી કચ્છના વિગાકોટ જવા માટે નડાબેડથી વિગાકોટ પહોંચ્યા. સવાર સુધીમાં કેટલા પાકિસ્તાની માણસો ક્યાં હતા તે તમામ માહિતી આપી અને જીત મેળવી 1971માં નડાબેડથી નગર પાર કાર સુધી માહિતી આપી કબજો અપાયો. દારૂગોળો ખૂટતા ઊંટ પર દારૂગોળો પહોંચાડ્યો. પાકિસ્તાનમાં રણછોડ પગીના માથા માટે પાકિસ્તાનમાં 50,000નું ઇનામ રખાયું હતું. પગી એટલે અમારે શિવનો અવતાર હતો, બહુ શિવ ભગત હતા, બહુ દાતા, પૂંછાળી ગાય અને બીજી ખૂબ સેવા કરતા. વસ્તીમાં બીજે હતી પગીની તો બોરો નામ થયા નામ છે બહુ બધા પગી હતા, પગી હતા અને આખા દેશની ભારતની જે માતાજી જેવડવાળા ઊંચો દેવી કરાબર લોકગાયિકા બનાસકાંઠા. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લીંબાળા ગામના વતની એવા રણછોડભાઈ સ્વાભી રબારી, જે પગી તરીકે અત્યારે એમને ઓળખાણ મળી છે. તો સમસ્ત ભારત માટે ગૌરવની વાત છે, મારા માટે ખાસ ગૌરવની વાત છે કે રણછોડ પગી મારા દાદા થાય છે. તો સરસ મજાનું અત્યારે એમનું એક ફિલ્મ પણ રિલીઝ થઈ ગયું છે, જેમાં સંજય દત્તે રોલ ભજવ્યો છે રણછોડ પગીનો. અને દાદાએ ઘણા બધા કામ કર્યા છે. 71ના યુદ્ધમાં બધા ભારતની સૈનિકોને મદદ કરી હતી અને પાકિસ્તાનના ગુપ્ત રસ્તા બતાવ્યા હતા. અને જે પણ કોઈ માણસનો પગ પડતા દાદા ઓળખી જતા, તેથી એમને રણછોડ પગીની ઓળખાણ મળી હતી.